નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાલવે. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખોરાસા ગામે અષાઢી બીજ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખોરાસા ગામ ખાતે અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ગામ લોકોએ ભાગ લીધો હતો. તમામ જ્ઞાતિજનો શોભાયાત્રામાં જોડાયા હતા. તેમજ ડીજેના તાલે વાજતે ગાજતે રામદેવજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રા જેમાં શહેરની મુખ્ય બજારોમાં ફરી રામદેવજી મહારાજના મંદિરે પહોંચી ધજા ચડાવી હતી. શીશ નવાવી ધન્યતા અનુભવ્યાનો અહેસાસ માણ્યો હતો. તમામ સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ધંધા રોજગાર બંધ રાખી અષાઢી બીજનો મહોત્સવ ઉજવી રહ્યા છે. ભંડોરી ગામના તમામ સમાજના જ્ઞાતિજનો અષાઢી બીજના દિવસે નાના બાળકોને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મિતુલ કુમાર વાઢિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જસદણ વિભાગીય કચેરી તેમજ જસદણ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત કાર્યાલય ભવનની લોકાર્પણ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળની જસદણ વિભાગીય કચેરી તેમજ જસદણ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત કાર્યાલય ભવનની લોકાર્પણ વિધિ કરવામાં આવી. આ લોકાર્પણ વિધિ દરમિયાન ઉર્જા કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ગૃહ ઉર્જા મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જ્યારે સૌરભભાઈ પટેલ તેમજ પ્રદીપસિંહ જાડેજાને અનિવાર્ય સંજોગે આવી ન શક્યા હતા. તેના ભાગરૂપે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રિબીન કાપી નવનિર્મિત પીજીવીસીએલ કાર્યાલયની ભવનની લોકાર્પણ વિધિ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. તેમજ આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ તકે ચીફ એન્જિનિયર જે ગાંધી સાહેબ, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર જોશી સાહેબ સહિતનો પીજીવીસીએલનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. અંદાજિત આ બિલ્ડિંગ બનાવવા પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જસદણ, વિંછિયા, આટકોટ, સરદાર તેમજ ત્રંબા જેવી અલગ અલગ કુલ 5 પેટા વિભાગીય કચેરીનું આ કામ કચેરીમાં થઈ રહ્યું છે. 1,07,000 કસ્ટમરો આ કચેરી નીચે આવેલા છે. જો દરેક લોકોને વ્યવસ્થિત સુવિધાઓ મળી શકે તેવા હેતુથી આ વિશાળ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની જસદણ વિભાગીય કચેરી એટલે કે ડિવિઝન ઓફિસ અને પેટા વિભાગીય કચેરી એટલે જસદણનું જે ટાઉન સબ ડિવિઝન છે એની બંનેની નવી બનેલી ઓફિસનું આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. તેમાં માનનીય મંત્રીશ્રી, કેબિનેટ મંત્રીશ્રી, પાણી પુરવઠા અને ગૃહ એ કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હાજર રહ્યા હતા. ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી શ્રી પ્રદીપભાઈ જાડેજા સાહેબ પણ હાજર રહેવાના હતા, પણ અનિવાર્ય સંજોગો વસાત તે આવી શક્યા નહીં અને એના પ્રતિનિધિના ભાગરૂપે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબની હસ્તે આપણે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગ આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ બિલ્ડિંગની જુદી જુદી અમારી 5 પેટા વિભાગીય કચેરીઓનું અહીંયાથી સંચાલન થઈ રહ્યું છે, જેમાં ત્રંબા, સરદાર, રાજકોટ, જસદણ, વિછિયા કચેરીઓનો સમાવેશ થાય છે. અને ખાસ કરીને 1,07,000 જેટલા ગ્રાહકો આ કચેરીની નીચે આવેલા છે એટલે આ કચેરીનું એક અનેરું મહત્ત્વ છે. જસદણની વિભાગીય કચેરીનો વિસ્તાર પણ ઘણો બધો મોટો છે અને વધુ સારી રીતે સંચાલન થઈ શકે, લોકોને સુવિધા મળે, કર્મચારીઓને સુવિધા સારી મળી શકે અને તે માટે આ કચેરી બનાવી અને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મારું નામ જે ગાંધી, હું ચીફ એન્જિનિયર ટેકનિકલ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ છું. વિપુલ ચાવડા સાથે રાજબહાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેડી મહામંત્ર ધામ ખાતે મંત્રરાજ સ્ટુડિયો અષાઢી બીજના દિવસે ખુલ્લો મુકાયો. ફરેણી મહામંત્ર ધામ, જ્યાં સ્વામિનારાયણ ભગવાને 170 વર્ષ પહેલાં મંત્ર કરેલો ઘોષિત કરેલો તેવા પવિત્ર ધામ ખાતે પરમ પૂજ્ય સદગુરુ શ્રી શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણ સ્વામી તેમની પ્રેરણાથી સહજાનંદ સંસ્કાર ધામ ચાલે છે. ત્યાંના પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠની સંકુલમાં મંત્ર રાજ સંગીત સ્ટુડિયોનું નિર્માણ થયેલું છે. આજના પાવનકાર્ય દિવસે કલાકારોને બોલાવી આમંત્રણ આપીને હેમંતભાઈ ચૌહાણ તથા દીપકભાઈ જોશી વગેરે કલાકારોની ઉપસ્થિતિમાં આ સંગીત સ્ટુડિયો રેકોર્ડિંગ માટે ખુલ્લો મૂકવાનો પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણ સ્વામીજીનો ઈચ્છા અને આગ્રહ હતો. તે અનુસાર આજ રોજ આ કાર્યક્રમ થયો હતો. દિગ્ગજ કલાકારોને બોલાવીને આમંત્રણ આપીને હેમંતભાઈ ચૌહાણ તેમજ દીપકભાઈ જોશી વગેરે કલાકારોની ઉપસ્થિતિમાં આ સ્ટુડિયો ખુલ્લો મૂકવામાં આવ્યો.
અને આવેલ કલાકારોને સાથે સાથે આવેલ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ આવેલ કલાકારો દ્વારા ભજન કીર્તન તથા ભક્તિના ગીતો ગાઈને અને પોતાના મંતવ્યો રજૂ કરીને આ સંગીત સ્ટુડિયો રેકોર્ડિંગ માટે ખુલ્લો મુકાયો હતો. ફરણી ધામના તમામ સ્વામિનારાયણ મહારાજો, આગેવાનો, ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપલ, શિક્ષકગણ, બહારથી પધારેલા મહંતો, મહેમાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પેશ ત્રિવેદી સાથે ચેતનભાઈ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. અષાઢી બીજની એટલે કચ્છીઓનું નવું વર્ષ અને સૌરાષ્ટ્રમાં પરબ વાવડી, તોરણિયા, પીપળી, નકલંગ ધામ, બાર બીજના ધણી રામદેવજી મહારાજના મંદિરમાં પરંપરાગત ઉજવણી થાય છે. ત્યારે જામકંડોળામાં અષાઢી બીજની રથયાત્રાનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. આજના હાઈટેક આધુનિક યુગમાં ધર્મ પર્વની ધાર્મિકતા અને સંસ્કૃતિ અકબંધ રીતે જોવા મળે છે. આજે ભારતભરમાં રામદેવજી મહારાજને બાર બીજના ધણી તરીકે પૂજવામાં આવે છે. ત્યારે બાર બીજમાં સૌથી મોટી અને મહત્ત્વની ગણાતી અષાઢી બીજનું મહત્ત્વ સમગ્ર ભારતભરમાં જોવા મળે છે. ત્યારે જામકંડોળામાં અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ રથયાત્રાને રામજી મંદિરની રામદેવજી મહારાજની પૂજા અર્ચના કરીને પ્રસ્થાન કરી હતી અને આ રથયાત્રા જામકંડોળાના પટેલ ચોક, દંડી ચોક, ભાદરાના નાકે, કાલાવડ રોડ થઈને પટેલ ચોક ખાતે વિસર્જન કરવામાં આવી. આ રથયાત્રામાં ગોવિંદભાઈ રાણપરિયા, વિઠ્ઠલભાઈ બોદર, જસમતભાઈ કોયાણી સહિતના રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં જામકંડોળાની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોળા. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ યાત્રાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી. મોડાસામાં ભગવાન જગન્નાથની 37મી રથયાત્રા શહેરના માર્ગો પર ઝરમર વરસાદમાં દબદબાભેર નીકળી હતી. ભગવાન બાલકદાસજીના નિજ મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભજન મંડળીઓ, બેન્ડવાજા, ઢોલી, અખાડાના કરતબો અને આકર્ષણ જમાવ્યું હતું. મુસ્લિમ સમાજના બિરાદરોએ ચાર રસ્તા પહોંચેલી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરતા કોમી એકતાના દર્શન થયા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં રથયાત્રા નીકળતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ધનસુરામાં જગન્નાથ ભજન કીર્તન અને નીકળતા દર્શનાર્થીઓ દર્શનનો લાવો લીધો હતો. બાયડમાં સુંદરપુરાથી દ્વિતીય સમયે નીકળેલા રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ બિરાદરો અખ્તર ચિશ્તીની ટીમ દ્વારા મોડાસા ટાઉન હોલ આગળ દર વર્ષે આઈસ્ક્રીમ વિતરણ કરીને પૂરું પાડે છે. જગન્નાથજી સૌને દર્શન આપવા પધારેલ છે ત્યારે સૌ આજે લોકોની ભારે ભીડ જામી છે અને આજે પ્રસાદ રૂપે મગ લગભગ 150 કિલો મગ છે અને જાંબુ 80 કિલો જાંબુ સાથે પ્રસાદી લોકો લઈ રહ્યા છે અને આજે જગન્નાથજીના આ ઉત્સવનો લોકો આનંદ માણી રહ્યા છે. ગઈકાલે જે બોમ્બેરું થયું તે ભાવસારવાડી બોમ્બેરામાં રથયાત્રા ઉત્સવ સમિતિ સર્વે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ સૌ એકતાથી અને સર્વસંમતિથી આ રથયાત્રા નગરમાં નીકળી રહી છે અને મુસ્લિમો દ્વારા પણ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવે છે. મુસ્લિમો દ્વારા આઈસ્ક્રીમ અને અલગ અલગ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે અને નિજ મંદિરથી નીકળી 11:30 અને નિજ મંદિર પરત 7:30 પહોંચી જશે અને આ સૌ પોલીસ વાળાના સહકારથી અને દરેક ગામના દરેક આયોજકો દ્વારા અમને ફૂલ સપોર્ટ મળ્યો છે એ બદલ સૌનો આજે આપના દ્વારા હું આભાર. ગુજરાતમાં અષાઢી બીજનો પર્વ જે છે એ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે મનાવાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ રથયાત્રા જે છે એ ખૂબ શાંતિપૂર્ણ રીતે અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં હાલ પસાર થઈ રહી છે. એ મોડાસા તાલુકાની અંદર કડિયાવાડા, ભાવસાર નાકા, ચાર રસ્તા આ બધી જગ્યાએ રથયાત્રા ખૂબ સારી રીતે એ ફરી રહી છે. પોલીસનો જે બંદોબસ્ત છે એ સંપૂર્ણ રીતે જળવાઈ રહ્યો છે. પોલીસ ખડે પગે રહી અને આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને બધાને સાથે આનંદ ઉલ્લાસથી એ ફરે એ માટે પૂરા પ્રયત્નો છે. તમામ નાગરિકોનો સાથ અને સહકાર પણ મળી રહ્યો છે. આ પ્રસંગે હું તમામને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.
જય હિન્દ જય ભારત. મહેન્દ્ર પ્રસાદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. ઉંઝા ખાતે આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી લક્ષચંડી યજ્ઞ માટે અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા બેઠક યોજાઈ, જેમાં સમાજના આગેવાનોને યજ્ઞની જાણકારી અપાઈ તેમજ મોટી સંખ્યામાં ભક્તોને દર્શનનો લાભ લેવા માટે આહવાન કરાયું. ગુજરાતના ઇતિહાસમાં 50 વર્ષ બાદ ઊંઝા ખાતે આયોજિત લક્ષચંડી યજ્ઞ માટે અરવલ્લી જિલ્લા પાટીદારોની બેઠક યોજાઈ. આગામી ડિસેમ્બરમાં ઊંઝા ખાતે ભવ્ય લક્ષચંડી યજ્ઞ યોજાવાનો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજના લોકો આ યજ્ઞનો લાહવો લે તે હેતુથી એક સંમેલનનું આયોજન મોડાસાના સાકરિયા ખાતે કરાયું હતું, જેમાં જિલ્લાના મોડાસા બાયડ અને ગાબટ ઉમિયા પરિવારના પ્રમુખો તેમજ હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સમાજના આગેવાનોને લક્ષચંડી યજ્ઞ વિશે જાણકારી અપાઈ હતી. ઊંઝા ખાતે આયોજિત યજ્ઞમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાય તે માટે આહવાન કરાયું હતું. ખાસ વાત એ છે કે આ પ્રકારના યજ્ઞનું પ્રથમવાર આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લે તે માટે ખાસ બેઠક ઊંઝા મંદિરના હોદ્દેદારોની અધ્યક્ષતામાં ચર્ચા વિચારણા કરાઈ હતી. મોડાસા ખાતે આયોજિત પાટીદાર સંમેલનને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ પટેલ તેમજ દિલીપભાઈ પટેલ સહિત સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડિસેમ્બર મહિનામાં યોજાનારા યજ્ઞમાં 50 લાખથી વધારે ભાવિ ભક્તો ઉમટવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આગામી ડિસેમ્બરની 18 થી 22 તારીખ દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું જે આયોજન થનાર છે એના અનુસંધાને સમગ્ર જિલ્લાના જે સંગઠનની રચના કરવામાં આવી હતી એ સંગઠનના તમામ પદાધિકારીઓ સાથે સાથે સમાજના આગેવાનો જાગૃત યુવાનોની જે મિટિંગ કરવામાં આવી હતી એ મિટિંગની અંદર ખૂબ ઉમરકાભેર મોટી સંખ્યામાં લોકોએ પધાર્યા હતા અને આની અંદર માતાજીના લક્ષચંડી યજ્ઞ વિશેની તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. લક્ષચંડી મહાયજ્ઞ એ 50 વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં કદી થયો નથી એવો એક મોટી ધાર્મિક ઇવેન્ટ ઉમિયા માતાજી સંસ્થાનના દ્વારા આયોજન થઈ રહ્યું છે. આની અંદર 50 લાખથી પણ વધારે લોકો આ દર્શને પધારશે. મહેન્દ્ર પ્રસાદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાયો હતો. પરબધામની સ્થાપના દેવદાસ બાપુએ 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય. પરબધામમાં નવા મંદિરનું ખાતમુહૂર્ત કરશનદાસ બાપુએ 1982માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ 1999માં ભવ્ય મંદિર બનીને પૂર્ણ થયું. અષાઢી બીજના દિવસે દેવદાસ બાપુ અને અમરમાએ જીવતા સમાધિ લીધી હતી. ત્યારથી અષાઢી બીજનો મેળો ભરાય છે અને ત્યારે રક્તપિત્તથી પીડાતા અને સમાજે તરછોડેલા લોકોને સંત દેવીદાસ અને અમરમાં સેવા કરતા પરબધામ મેળામાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. આ મેળામાં કાનૂની સેવા સમિતિ, રાજકીય પક્ષો તેમજ પોલીસે સેવા આપી હતી. અંદાજે 250 વીઘામાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 મીટરમાં 5 મેગા કિચન, 4000 મહિલાઓ, 81 મોટા ચૂલા દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં 10,000 સ્વયંસેવક તેમજ 500 કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા અને સમૂહ મહાપ્રસાદ તમામ ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવેલા લોકો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું. આ પરબની જગ્યા છે, પબ્લિક માંડો મેળો ચાલુ છે. અમરમાં દેવદાસ બાપાએ સ્થાપના કરી હતી, ટુકડો ચાલુ છે હરિયાણનો અને અમે સેવામાં ઊભા છીએ. બોલી જાઓ. સમસ્ત ભારતવર્ષમાં આજે અષાઢી બીજના મહાપર્વ નિમિત્તે પરબધામ ગિરનાર ક્ષેત્રમાં એક વિશેષ સ્થાન ધરાવતું આ કરશનદાસ બાપુ ના સાનિધ્યમાં આજે અષાઢી બીજ નિમિત્તે સંતો અષાઢી બીજ નિમિત્તે બાપુશ્રી મળવા આવ્યા છે. ત્યારે ભારતવર્ષમાં આજની આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિનું અવલોકન કરતાં એવું લાગે કે આખાએ ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર ભૂમિ છે એ સંતોની ભૂમિ છે. જ્યારે દેવીદાસ બાપુથી લઈને મા અમરમાં ગંગામાં પૂજ્ય શિવાદાસ બાપુ અને વર્તમાન મહંત્રી કરશનદાસ બાપુ દ્વારા આજે આ ઉત્સવ એટલો મોટો ઉત્સવ થઈ રહ્યો છે. અહીંયા ભજન અને ભોજનની પરંપરા આખા સૌરાષ્ટ્રમાં ગુંજી રહી છે. ત્યારે આજના પર્વ નિમિત્તે સૌની સુખાકારી રહે, રાજમાં વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આપણા સમસ્ત ભારતવર્ષના માનવોને આજની અષાઢી બીજના પર્વ નિમિત્તે સૌને પોતાનું સ્થાનનું ગર્વ સમજીને, ગૌરવ સમજીને આપણે સૌ સ્નેહથી મળીને
એકબીજા એકબીજાનો આદર કરીએ, એકબીજા એકબીજાનું સન્માન કરીએ અને સૌનું સાથ અને સૌનો વિકાસ આ સૂત્રને ચર્ચા કરીએ એવી શુભકામના સાથે વિરમું છું. અસ્તો. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબધામ ધાર્મિક મેળા બંદોબસ્ત માટે બંદોબસ્ત વ્યવસ્થિત ગોઠવવામાં આવેલ છે. બંદોબસ્તમાં કુલ એક PI, એક DYSP તેમજ 6 PSI અને 400 જેટલા પોલીસ અને હોમગાર્ડ તેમજ GRDના જવાનો તૈનાત કરવામાં આવેલા છે. તેમજ એક કંપની SRP ખાસ મેળા બંદોબસ્ત માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે. પરબધામમાં અષાઢી બીજના આ પાવન પ્રસંગે અમે પરમ પૂજ્ય બાપુ શ્રી કૃષ્ણદાસ બાપુની આશીર્વાદ લેવા માટે પધાર્યા છે. લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં શ્રદ્ધા રાખી અને અહીંયા આવે છે. બધા માટે ભજનની વ્યવસ્થા, તમામ સુવિધાઓ આ મેળામાં અહીંયા કરવામાં આવી છે. સુરક્ષાથી માંડી અને તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. વિશેષ પાર્ટી દ્વારા, ભાજપ દ્વારા પણ મેડિકલ કેમ્પ અને એનું આયોજન, રાહત દરે ઘણા બધા વસ્તુઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અષાઢી બીજ નિમિત્તે તમામ અહીં આવેલા મિત્રો, બહેનો, માતાઓ, વડીલોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. આવનારું વરસ સારું થાય, સારો વરસાદ પડે, ખેડૂતોના બધાના ઘરમાં સુખી અને ધાન્ય વધે એ માટેની પ્રાર્થના કરીએ. પવિત્ર પરબધામમાં અષાઢી બીજ નિમિત્તે જે આપણી જે પારંપરિક વ્યવસ્થા છે એના ભાગરૂપે આજે જે બાપુના સાનિધ્યમાં મેળાનું આયોજન કરેલ છે, મેળામાં આજે લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉપસ્થિત છે અને કોઈ શ્રદ્ધાળુ હેરાન ન થાય, તકલીફ ન પડે એના માટે પૂરતો બંદોબસ્તની વ્યવસ્થા કરેલી છે. તેમજ પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે અને અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સ્ટોલની પણ વ્યવસ્થા કરેલ છે કે ઇમરજન્સીના સંજોગોમાં કોઈ હેરાન ન થાય, દુઃખી ન થાય, કોઈને કંઈ તકલીફ ન પડે એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિરીટભાઈ, જિલ્લા પ્રમુખ અને તાલુકાના પ્રમુખ અમારા ગાંડુભાઈ તેમજ અમારી ટીમે બધી વ્યવસ્થા કરાવી આપેલ છે અને પીવાના પાણીથી માંડી તમામ વસ્તુની બધી વ્યવસ્થા કરાવેલ છે. અને આજે અહીંયા પધારેલા સર્વે શ્રદ્ધાળુઓને અમે પરબધામમાં આવકારીએ છીએ અને અષાઢી બીજ પર્વની શુભકામનાઓ પાઠવીએ છીએ. પરબના બીરની અત્યારે મેળાની પબ્લિક પૂરજોશમાં આવી રહી છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. અતિ પૌરાણિક જગ્યા છે. સેવાદાસ બાપુ, અમરમાં સાદુર પીર એવા ઘણા અનેક સંતો મહંતોએ પહેલાના સમયમાં જોડી ફેલાવીને રક્તપિત લોકોની સેવા કરવા માટે આખી જગ્યા ઊભી કરી હતી. આજુબાજુના ગામડામાંથી જોડી ફેલાવીને એ લોકો એને ખવડાવતા, સેવા કરતા, એનું મહત્ત્વ આખું એ છે. એની ભક્તિના પ્રતાપે અત્યારે જગ્યા એવડી મોટી બની ગઈ છે કે 8-10 લાખ લોકો બે દિવસમાં અહીંયા વધારે છે. 24 કલાક રસોડું સતત ધમધમતું હોય છે, ફ્રી સેવાઓ હોય છે. આ તકે મેળામાં પબ્લિકને પણ કોઈ જાતની હેરાનગતિ ન થાય, તમામ પોલીસ જવાનો, પત્રકાર મીડિયાઓ, સ્વયંસેવકો બધા લોકોએ જહેમતથી એમની સેવાઓ પૂરી પાડે છે. એમને બધાને અભિનંદન અને તમામ આવેલા લોકોને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખેરા ખાતે અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ગામ લોકોએ તેમાં ભાગ લીધો હતો. તમામ જ્ઞાતિજનો શોભાયાત્રામાં પણ જોડાયા હતા. તેમજ DJ સાથે વાજતે ગાજતે રામદેવજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રામાં જેમાં શહેરની મુખ્ય બજારોમાં ફરી રામદેવજી મહારાજના મંદિરે પહોંચી ધજા ચડાવી હતી. શીશ નમાવી ધન્યતા અનુભવ્યાનો અહેસાસ પણ માણ્યો હતો. તમામ સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ધંધા રોજગાર બંધ રાખીને અષાઢી બીજનો મહોત્સવ ઉજવી રહ્યા છે. ખેરા ગામના તમામ સમાજના જ્ઞાતિજનો અષાઢી બીજના દિવસે સમૂહ ભોજન સાથે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ભાવભેર ઉજવણી કરી હતી, જેમાં ગામના સરપંચ માંડાભાઈ ઘોડાદરા તથા સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્ય લખમણભાઈ ચુડાસમા, તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ચારિયા, માજી સરપંચ ભીમભાઈ તથા ગામના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. વાઢિયા મિતુલ કુમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. માળિયા હાટીના પોલીસે બાઇક ચોરીના 3 આરોપીની અમરેલી જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આપેલી વિગત મુજબ અમરેલીના વડિયા પોલીસ શંકાના આધારે ત્રણ આરોપીઓને શંકાના આધારે રાકેશ અમરા સોલંકી, દેવી પૂજક રહે બાંભણિયા, લાલજી નથુ ચાવડા ઉંમર વર્ષ 25 બાંભણિયા, અરવિંદ ઘુસાભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 26 રે ચલાડા જિલ્લો અમરેલી વાળાની અટક કરી પૂછપરછ કરતા 18 જેટલી બાઇકની ચોરી કર્યાની કબૂલાત આપતા ત્રણેય આરોપીઓને ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી. વધુ પૂછપરછ કરતા માળિયા હાટીનાથી 4 બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપતા માળિયા પોલીસને જાણ કરાતા પીએસઆઈ એન કે વિંચુડાએ ટ્રાન્સફર વોરંટના આધારે અમરેલી જિલ્લામાંથી જેલમાંથી ત્રણેય આરોપીઓનો કબજો લઈને એક જ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. માંગરોળમાં દેશમાં વધતા જતા મોબ લિંચિંગના વિરોધમાં માંગરોળ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર તેમજ ડીવાયએસપી મારફતે રાષ્ટ્રપતિ તેમજ ગૃહમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. હાલમાં ઝારખંડમાં તબરેજ અંસારી નામના નિર્દોષ મુસ્લિમ યુવાનની ટોળા દ્વારા નિર્દય હત્યા કરવામાં આવેલ આ અનુસંધાને મુસ્લિમ સમાજમાં આક્રોશ અને નારાજગી પ્રવર્તી છે, જેના લીધે સમગ્ર દેશભરમાં મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ત્યારે માંગરોળ સમસ્ત મુસ્લિમ સમાજની બેતુલ માલ સંસ્થાના નેજા હેઠળ તમામ જમાતના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા મામલતદાર તેમજ ડીવાયએસપી ઓફિસ મારફતે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલ દેશના વિવિધ રાજ્યોમાં કટ્ટરવાદીઓ દ્વારા આયોજનપૂર્વક નિર્દોષ વ્યક્તિઓને અવારનવાર ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે, જેથી આવા બનાવોથી દેશની એકતા તેમજ બિનસાંપ્રદાયિક પરંપરાને હાનિ પહોંચાડવાની શક્યતાઓ રહેલી છે. હાલમાં જ નવી સરકારની સોગંદ વિધિ વખતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો જ નારો આપ્યો અને આ સાથે જ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે મુસ્લિમોએ કોઈનીથી ડરવાની જરૂર નથી. તેવી પણ માનનીય વડાપ્રધાનની જાહેરાત છતાં પણ નિર્દોષ મુસ્લિમોની હત્યાઓનો દોર કટ્ટરપંથીઓ દ્વારા અવિરત ચાલુ જ રહ્યો છે અને આ હત્યારાઓને બચાવવા માટે તેને મોબ લિંચિંગનું નામ આપવામાં આવ્યું છે. આપણા દેશમાં બંધારણ, કાનૂન અને કાયદો વ્યવસ્થા સખત હોવા છતાં પણ યેન કેન પ્રકારે આ કાયદાનો ઉપયોગ થતો નથી, જેથી કરીને હત્યારાઓને છૂટો દોર મળી જાય છે, જેથી કરીને આવા કટ્ટરવાદી તત્વો સામે કડકમાં કડક પગલાં લઈ મુસ્લિમોને પણ કાયદો અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ જાળવી રાખવા આવા કાયદાની અમલવારી કરી આવા તત્વોને તાત્કાલિક ધોરણે સબક શીખવાડે તેવી માંગરોળ તાલુકાના તમામ મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આપવામાં આવેલા આવેદનપત્રમાં પ્રમુખ હાજી હનીફ પટેલ, સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ યુસુફભાઈ પટેલ, પાલિકા પ્રમુખ અશોકભાઈ સાટી, પાલિકા પૂર્વ પ્રમુખ હુસેન ઝાલા, મૌલાના મોહમ્મદ દાવડા, મૌલાના ઇબ્રાહીમ કરુડ, મૌલાના ઇબ્રાહીમ ઉદિયા, હાજી સૈલે આલા, બાબુભાઈ જાગૃતિવાળા, રાઠોડ પ્રમુખ રહેમાનભાઈ, સૈયદ જમાનત શહીદ, નાની મોટી જમાતના હોદ્દેદારો સહિતના અગ્રણીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. આજે આજરોજ માંગરોળનો સમસ્ત મુસ્લિમ સમાજ, એમાં દરેક સમાજના પ્રમુખો અને આગેવાનો, દરેક સંસ્થાના પ્રમુખ અને આગેવાનો, ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ અને આગેવાનો એ આવેદનપત્ર આપેલ છે સરકારશ્રીને, પોલીસને, મામલતદાર સાહેબને અને ડીવાયએસપી સાહેબને. અને આજના આવેદનપત્ર આપવાનો ભાવાર્થ એવો છે કે તાજેતરમાં છેલ્લા 2-3 વર્ષથી નિર્દોષ લોકોને, ખાસ કરીને અલ્પસંખ્યક લોકોને, મુસ્લિમ લોકોને બિલકુલ નિર્દોષ હોય અને એને જાનથી મારી નાખવામાં આવે છે. કોઈને કોઈ બહાનાની છે કે તું કસાઈ છો, તું ચોર છો, એ રીતે ઝાડથી બાંધીને મારી નાખવામાં આવે છે કે ટુકડા કરીને મારી નાખવામાં આવે છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને બંધારણના અધિકાર પ્રમાણે દરેક સમાજને પોતપોતાનો ધર્મ માનવાનો અધિકાર છે અને પોતપોતાના ધર્મ પાળવાનો અધિકાર છે. અને આવા આવા દેશમાં આવા બનાવો છાશવારે બને અને એને પ્રોત્સાહન મળે છે, એનું સન્માન થાય છે, એવા લોકોનું બહુમાન થાય છે. તો આજે માંગરોળ મુસ્લિમ સમાજ એવું ઈચ્છે છે કે આવા કૃત્ય કરનારને આકરામાં આકરી સજા થાય ને અમે તો એવું ઈચ્છીએ છીએ કે આવા લોકોને ફાંસી થાય, એટલા માટે કે એ પછી આવા બનાવો બનતા અટકે અને નિર્દોષ લોકો જાનથી જતા બચે. હવે પછી આવા બનાવો ન થાય એ માટે અમે બધા ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે અને એને પકડી અને સખ્તમાં સખ્ત સજા થાય એવું માંગરોળ મુસ્લિમ સમાજ ઈચ્છે છે. ભારત શાંતિમય દેશ છે, કોમી એકતા માંગરોળમાં તો છે જ, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આખા હિન્દુસ્તાનમાં ભાઈચારો રહીએ, હિન્દુ મુસ્લિમ એકતા રહીએ અને આવા બનાવો બનતા અટકે તો જ આ વાત જળવાઈ રહીએ અને જે હિન્દુસ્તાનની છાપ આખા આખી દુનિયામાં છે એ પણ જળવાઈ રહીએ, એટલે આવેદનપત્ર આપવાનો ભાવાર્થ અમારો આજે આ છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ,
માંગરોળ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો આઈએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.